તો સદા શબ્દ જે મૂળ છે એના ઉપરથી સનાતન શબ્દ બન્યો સદા ભવતી ઈ સનાતનઃ સદા ભવતી ઈટી સનાતનઃ જે ધર્મ સદૈવને માટે રહે સદૈવ માટે પાળવાનો હોય એને સનાતન ધર્મ કહેવામાં આવે સદા ભવતી ઈતિ સનાતનઃ આ સંસ્કૃત શબ્દ છે ગમે દેશ હોય ગમે વ્યક્તિ હોય ગમે કાળ હોય સદૈવ જે પાળવામાં આવે એને સનાતન ધર્મ કહેવામાં આવે એ ચાહે સતયુગ હોય તોય પાળવાનો હોય અને કળયુગ હોય તોય પાળવાનો હોય એને સનાતન ધર્મ કહેવામાં આવે દાખલા તરીકે ચોરી ન કરવી તો એ સતયુગમાંય ન કરવાની હોય અને કળયુગમાંય ન કરવો અમુક ધર્મો એવા હશે સ્મૃતિઓમાં લખાયેલા કે જે સતયુગમાં તમારે પાળવાના હોય પણ એ તમે કળિયુગમાં પાળી શકો નહીં કળિયુગમાં ઇટ ઇઝ ઇમ્પોસિબલ તો એ ધર્મો એવા હશે કે જે કળિયુગમાં સતયુગમાં પાળી શકાતા હોય કળિયુગમાં ન પાળી શકાય આજે 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 એટલી બધી સ્મૃતિઓ છે મનુસ્મૃતિ યાજ્ઞવલ્કી સ્મૃતિ શંખ સ્મૃતિ લિખિત સ્મૃતિ એના એમાં લખેલી ચીજો આજે તમારે બધી તમે નહીં પાળી શકો કોઈ પાળે તો હારું નહીં લાગે એવી એવી બી ચીજો હોય જે સતયુગ માટે બરાબર હોય કળિયુગમાં એ ધર્મ ન પાળી શકાય પણ જે ધર્મ સતયુગમાં પણ પાળવાનો હોય ત્રેતાયુગમાં પણ પાળવાનો હોય દ્વાપર યુગમાં પણ પાળવાનો હોય અને જે કળયુગમાં પણ પાળવાનો હોય પુરુષે પણ પાળવાનો હોય સ્ત્રીએ પણ પાળવાનો હોય વૃદ્ધે પણ પાળવાનો હોય ને બાળકે પણ પાળવાનો હોય ભારતમાંય પાળવાનો હોય ને અમેરિકામાંય પાળવાનો હોય એ ધર્મને કહેવાય સનાતન ધર્મ વ્યભિચાર ના કરવો એ સનાતન ધર્મ છે ચોરી ના કરવી એ સનાતન ધર્મ છે સત્ય બોલવું એ સનાતન ધર્મ છે જે સદૈવ પાળવાનો આવે જેને કારણે આખું સમાજ સુખી રહે એવો જે ધર્મ છે એ સનાતન ધર્મ છે બાકી તો સાંપ્રદાયિક ધર્મો તો બધાના અલગ અલગ આવે આ હિન્દુસ્તાનમાં લગભગ ઓછામાં ઓછા હજારો સંપ્રદાયો છે સંપ્રદાયોના બધાના પોતપોતાના ધર્મો હોય પોતપોતાના પહેરવેશ હોય પોતપોતાના તિલકો અલગ હોય પોતપોતાના રીતિ રિવાજો અલગ અલગ હોય એ સાંપ્રદાયિક ધર્મ કહેવાય અને સનાતન ધર્મ હરેક સંપ્રદાયમાં કોઈ પણ સંપ્રદાયના માણસને પૂછો કે તમારા સંપ્રદાયમાં સત્ય બોલવાનું કીધું છે કે અસત્ય બોલવાનું તો કહેશે સત્ય બોલવાનું એ સનાતન ધર્મ બધા સંપ્રદાયના લોકોની એક્સેપ્ટ હોય બધા સંપ્રદાય એટલે ખાલી હિન્દુના ફાટા એમ નહીં એ ચાહે ઇસ્લામ ધર્મ હશે તો પણ એમાં એ નિયમ બધાને લાગુ પડતો હશે એ ક્રિશ્ચન ધર્મ હશે તો જે જે ચીજો છે એના ધર્મમાં પણ એ કહેવામાં આવી સનાતન ધર્મ બધાને પાળવાનો હોય એટલે અમુક અમુક જે ધર્મો છે સત્ય બોલવું હિંસા ના કરવી ચોરી ના કરવી વ્યભિચાર ના કરવો આવા જે ધર્મો છે એ ધર્મો એ સનાતન ધર્મ છે અને એટલા માટે આપણા હિન્દુસ્તાનમાં કહેવામાં આવે કે સનાતન ધર્મ કી આ ધર્મનો જય જયકાર થાવ કે ત્યાં જીવ પ્રાણી માત્રમાં ધર્મ પ્રવર્તે જીવ પ્રાણી માત્રમાં ધર્મ આવે તો સર્વે જીવ પ્રાણી માત્ર સુખી થાય એટલે સનાતન ધર્મ કી આમાં કોઈ એવું ન માનવું છે કે અમે સનાતન ધર્મવાળાને તમે સનાતન ધર્મવાળા નહીં સનાતન ધર્મ બધાને પાળવાનો હોય સનાતન ધર્મ બધાનો છે કોઈ દેશ એવો બાકીની હોય કે જે સનાતન ધર્મ ન પાળતો હોય હા વાહેથી ગાપસી મારી વાત જુદી છે બાકી એક એક દેશના કાનૂનમાં સનાતન ધર્મ વણાયેલો છે એક એક સંપ્રદાયમાં સનાતન ધર્મ વણાયેલો છે ચાહે શીખ હોય બૌદ્ધ હોય જૈન હોય સનાતન ધર્મ તો બધાનામાં વણાયેલો જ છે બધા જ માને છે કે સત્ય બોલવું જોઈએ હિંસા ના કરવી જોઈએ ચોરી ના કરવી જોઈએ કોઈ દિવસ કોઈનો અપરાધ ના કરવો જોઈએ બધા ધર્મો માને છે સનાતન ધર્મ એ કોઈ એક વ્યક્તિનો ધર્મ નથી સનાતન ધર્મ એ પૃથ્વીનો ધર્મ છે પૃથ્વી ઉપર અવતરેલા બધાનો એ ધર્મ છે બધાને એ પાળવો પડે અને સતયુગ હોય તોય પાળવાનો હોય અને કળિયુગ હોય તોય પાળવાનો હોય અમુક ચીજો દેશને આધારે પળતી હોય અમુક પાપ થાય તો કહેવાય કે ભાઈ આપણી સ્મૃતિઓમાં પહેલાં એવું કીધું હતું કે અમુક પાપનું પ્રાયચિત એવું હોય કે એને સાંજે નદીમાં બેહાડી રાખવાનો હવાર સુધી નદીમાં બેહાડી રાખવો બરાબર એવું પ્રાયચિત અમુક પાપોનું સ્મૃતિઓમાં બતાવ્યું હોય હવે એ કેવું છે કે અહીં સુરતમાં હોય એવડો એ માણા તો એ કાંઈ વાંધો નહીં અને હાંજે નદી બેહાડી રાખી તાપીમાં હવારે કાઢલી બારો પણ એનો એ માણા જો હિમાલયમાં ગંગોત્રીમ રહેતો હોય અને ત્યાં તમે એને આ પ્રાયચિત આપો હાંજે ગંગામાં બેહાડો તો હવારે શબ કાઢવાનું રે બારો માણા નો રે એટલે એ ધર્મ કેવો થઈ જાય પ્રાયચિતનો ધર્મ એ દેશ કાળે બદલે કે ગરમ દેશ હોય તો ત્યાં તમે એ ધર્મ એ પ્રાયચિત આપી શકો પણ ઠંડા પ્રદેશમાં હિમાલયમાં રહેનારાને તમે એ પ્રાયચિત ન આપી શકો એ આપો તો માણસ ન રહે સમજે ને તમને આ વાત અમુક દેશને આધારે ધર્મ બદલે અમુક વ્યક્તિને આધારે ધર્મ બદલે એક જ ગુનો કર્યો હોય પણ અમુક વ્યક્તિને આધારે એના પ્રાય અલગ અલગ થાય એવું બની શકે પણ સનાતન ધર્મ જે છે એ જીવ પ્રાણી માત્રને મનુષ્ય માત્રને પાળવાનો ધર્મ છે એટલે સદા ભવતી ઈતિ સનાતના તો ભાગવત શબ્દ સનાતન શબ્દ આ બધા શબ્દો ભા આ સંસ્કૃત શબ્દો છે સંસ્કૃત ભણેલા માણસોને એનો યથાર્થ અર્થ સમજાય કે આનો અર્થ શું થાય કારણ કે વ્યુત્પત્તિ પણ એ જાણતાનો મેં તમને કહ્યું કે સદાભવતીથી સનાતનઃ તમને એટલાથી ને આમ મેં વાત કરી એટલી સમજાય પણ અમારે પાણીની મુનિએ સંસ્કૃત શ્લોકો સંસ્કૃતના સૂત્રો બનાવેલા છે વ્યાકરણના એમાં એમાં આ બધા શબ્દોને સિદ્ધ કરવામાં આવે ભવતી અર્થમાં પ્રત્યય લાગે સદા શબ્દ ને એમાંથી તન પ્રત્યય લાગે ને એમાંથી સનાતન શબ્દ બને આ બધા સંસ્કૃતમાં સિદ્ધ કરેલા શબ્દો અને એમાંથી શું અર્થ નીકળે એ પણ આપણા વ્યાકરણના આચાર્ય પાણીની મુનિએ બતાવેલું છે હવે છાયો શું આજે સંસ્કૃતનો અભ્યાસ કોઈને લાંબો રહ્યો નહીં અને અંગૂઠા છાપ ગાંડી ડાઈને શિખામણી આપે એવી દશા છે અટાણે હવે આ આ જમાનો એવો આવી ગયો ને કે ગુરુ કે એમ ચેલાને કરવાનું હોય માળા ચેલા કે એમ ગુરુ એ કરવું પડે એન્જિન પાછળ ડબ્બા જાય તો કાંઈ આપણને વાંધો ન આવે પણ એન્જિનની ડબ્બાની પાછળ પાછળ એન્જિનને ઢવડાવવું પડે એ કેટલું બધું દુઃખની વાત કહેવાય એટલે આ કળિયુગમાં આવું બધું બહુ થઈ ગયું હોય ડાયને શીખા દે એટલે આ અભ્યાસ વિનાના માણસો એને આ શબ્દોની ખબર નથી એટલે મેં આ તમને બે શબ્દો ખાસ કરીને ભાગવત અને સનાતન એક કોઈ વાનાનું વિચાર આવીને અહીંયા આવીને શરૂ થઈ ગયું આવડું અને મારે જ નૈતર આખું આખું જુદું વિચારણા હતી પણ હવે મને એમ થયું કે આ બે શબ્દો જરા માણસો અહીંયા આવ્યા પછી એટલે ખાસ ભાગવત શબ્દ જે છે બહુ સમજવા જેવો શબ્દ છે ભગવાન સંબંધી જે જે હોય ને એને બધાને ભાગવત કહેવાય જ્યાં ભગવાનનું સાનિધ્ય હોય જ્યાં ભગવાનનો વાસ હોય એ ભૂમિ એ તીર્થને પણ ભાગવત ભૂમિ કહેવાય ભાગવત તીર્થ કહેવાય જેને જેને ભગવાનનો સંબંધ છે એ બધા ભાગવત છે એટલે આ શાસ્ત્ર જે છે વ્યાસ ભગવાનનું રચિત મહાપુરાણ એને પણ ભગવાનનો સંબંધ હોવાથી એમાં ભગવાનનો સંબંધ હોવાથી એને ભાગવત કહેવામાં આવે